સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન આ બાબતને સમજવા માટે ચાલો ઋણ ત્રણના છેદમાં ચાર બેના છેદમાં ત્રણ અને ઋણ પાંચના છેદમાં છ સમય સંખ્યાઓ લઈએ હવે ઋણ ત્રણના છેદમાં ચાર ગુણ્યા કોષમાં બેના છેદમાં ત્રણ વત્તા ઋણ પાંચના છેદમાં છ હવે અહીં ઋણ પાંચના છેદમાં છ છનો બેના છેદમાં ત્રણ સાથે સરવાળો છે એટલે સીધી આપણે બેના છેદમાં ત્રણ અને પાંચના છેદમાં છની બાદબાકી કરીએ ઋણ ત્રણના છેદમાં ચાર ગુણ્યા બેના છેદમાં ત્રણ ઓછા પાંચના છેદમાં છ અહીં સાદુ રૂપ આપતા ઋણ ત્રણના છેદમાં ચાર ગુણ્યા કોશમાં ચાર ઓછા પાંચ છેદમાં છ થાય ચાર ઓછા પાંચ એટલે ઋણ એક આમ ઋણ ત્રણ ના છેદમાં ચાર ગુણ્યા ઋણ એક ના છેદમાં છ થાય બંને સમય સંખ્યાઓનો ગુણાકાર કરીએ અને સાદુ રૂપ આપીએ તો એકના છેદમાં ચાર ગુણ્યા એકના છેદમાં બે એટલે કે એકના છેદ માં આઠ થાય પણ ઋણ ત્રણ ના છેદમાં ચાર ગુણ્યા બે ના છેદ ત્રણ બરાબર ઋણ એકના છેદમાં બે થાય અને ઋણ ત્રણના છેદમાં ચાર ગુણ્યા ઋણ પાંચના છેદમાં છ બરાબર પાંચના છેદમાં આઠ થાય આમ ઋણ ત્રણના છેદમાં ચાર ગુણ્યા બેના છેદમાં છેદ ત્રણ નો સરવાળો ઋણ ત્રણના છેદમાં ચાર ગુણ્યા ઋણ પાંચના છેદમાં છ સાથે કરતા ઋણ એક છેદમાં બે વધતા પાંચ છેદમાં આઠ થાય લઈએ તો એકના છેદમાં માં આઠ થાય આમ અહીં પણ જવાબ એકના છેદમાં તો, આઠ આવે છે આમ ઋણ ત્રણના છેદમાં ચાર ગુણ્યા કોશમાં બેના છેદમાં ત્રણ વત્તા ઋણ પાંચના છેદમાં છ કોષ પૂરો બરાબર ઋણ ત્રણના છેદમાં ચાર ગુણ્યા બેના છેદમાં ત્રણ અને ઋણ ત્રણના છેદમાં ચાર ગુણ્યા ઋણ પાંચના છેદમાં છના સરવાળા બરાબર થાય આમ અન્ય સમય સંખ્યાઓ લઈને પણ તમે આ ચકાસી શકો છો